વેલકમ વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જે પ્રશ્ન હતો બરાબર છે 3x4 મેટ્રિક્સ, તો આપણે એના A22 સુધીના આપણે મૂલ્યો મેળવા હતા, તો બાકીના મૂલ્યો વિદ્યાર્થી મિત્રો તમે મેળવી લીધા હશે અને આખો મેટ્રિક્સ આપણે અહીંયા સુધીના મેળવા હતા બરાબર છે, 1 1/2, 0 1/2, 5/2 અને 2 સુધીના મેળવા હતા, બાકીના બધા ઘટકો તમે એ જ રીતે મેળવી શકો બરાબર છે. તો આ આપણો પહેલો પ્રશ્નનો અહીંયા ઉત્તર 3x4 મેટ્રિક્સ પૂરો થાય. હવે આપણે બીજો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ બરાબર. બીજા પ્રશ્નમાં પણ આપણે આ જ રીતે બરાબર 3x4 મેટ્રિક્સ બનાવીને આપવાનો છે. તો એના ઘટકો આપણે જવાબ 2 આપણે આ રીતે શરૂઆત કરશું. એનું સૂત્ર છે એ આઈ જે બરાબર 2i-j બરાબર છે, 2i-j જેટલું એનું સૂત્ર છે. હવે આમાં આપણે સૌ પ્રથમ પહેલો ઘટક એ 1 1 બરાબર છે, એટલે અહીંયા 2 1-1 બરાબર, એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1 બરાબર છે. પછી આપણે બીજો ઘટક આવશે 1 2 બરાબર, એટલે i તરીકે 1 અને j તરીકે 2, 2 1-2 તો વિદ્યાર્થી મિત્રો 2-2 થાય, જવાબ આવશે 0. પછી 1 3 ત્રીજો ઘટક બરાબર છે, એટલે 1 3 ત્રીજા ઘટકમાં 2 1 બરાબર અને જે તરીકે 3, જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -1 બરાબર, કારણ કે 2 માંથી 3 જાય એટલે આવશે -1. પછી આવશે આપણે એ 1 4 બરાબર, 1 4 એટલે 2 1-4 એટલે કે 2-4 એટલે કે જવાબ આવશે -2. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી એરર આસાનીથી મળી ગઈ. હવે આપણે બીજી એરર મેળવશું એ 2 1, 2 2-1 એટલે 4-1 = 3, એ 2 2 એટલે 2 2-2 બરાબર છે, કારણ કે i તરીકે પણ 2 છે અને j તરીકે પણ આપણે બંને 2 2 સંખ્યા છે, જવાબમાં આવશે 4-2. એ 2 3 એટલે 2 2-3 એટલે 4-3 એટલે કે 1 થશે બરાબર. અને બીજી હરણનો છેલ્લો સભ્ય 2 4, 2 2-4 એટલે 4-4 એટલે કે 0 થશે બરાબર છે. હવે એ 1 3, એ 1 3 એટલે આપણે 3 1, એ 3 1 ઘટક એટલે 2 3 -1 એટલે 3 2 6-1 એટલે કે 5 થશે. એ 3 2 એટલે 2 3-2 થશે બરાબર. આઈ તરીકે પણ વિદ્યાર્થી મિત્રો આપણે 3 મૂકવાના અને જે તરીકે 2 મૂકવાના, જવાબ આવશે 6-2 મીન્સ કે 4. પછી આવશે એ 3 3, 2 3-3 3 2 6-3 મીન્સ કે 3 વધશે. અને એ 3 4, 2 3-4 3 2 6-4 મીન્સ કે 2 આપણે મળશે બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ મેટ્રિક્સને પણ તમે આ રીતે એક સારણી સ્વરૂપે, એટલે કે મેટ્રિક્સ એટલે એક પ્રકારની સંખ્યાઓની સારણી સ્વરૂપે તમે એને દર્શાવી શકશો બરાબર છે. એટલે હવે આપણે એને આ ખાના સ્વરૂપે હમણાં આપણે દર્શાવશું તમામ પ્રકારના મેટ્રિક્સના, બધી જ સંખ્યાઓને આપણે આ રીતે એક મેટ્રિક્સ સ્વરૂપે રજૂ કરશું. તો વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે જે મેટ્રિક્સના ઘટકો મેળવા, એટલે કે બીજા સમના જે મેટ્રિક્સના ઘટકો મેળવા છે,
બરાબર છે, તો એ બધાને આપણે વિદ્યાર્થી મિત્રો આ રીતે ક્રમમાં ગોઠવી શકીએ છીએ અને 3x4 મેટ્રિક્સ તૈયાર કરી શકીએ છીએ. બધા ઘટકોને ભેગા કરી અને આમાં આપણે રજૂ કરી દીધા છે, એટલે કે બીજો ઘટક પણ મેટ્રિક્સનો બીજો પ્રશ્નનો જવાબ પણ તૈયાર છે. તો એ તમે નોંધી લેશો, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ. છઠ્ઠા પ્રશ્નમાં આપણે એવું કીધું છે કે નીચેના જે સમીકરણો છે, બરાબર, આ લોકોએ આને સમીકરણો કીધા છે કે નીચેના સમીકરણોમાંથી એક્સની કિંમત, વાયની કિંમત અને ઝેડની કિંમત કેટલી છે તે શોધો, બરાબર છે. તેમાં આપણે એક્સ વાય આમાંથી પણ આપણે આમાં એક્સની કિંમત કેટલી છે, આમાં વાયની કિંમત કેટલી અને ઝેડની કિંમત કેટલી, એ જ રીતે બીજા પ્રશ્નમાં પણ આપણે એક્સની કિંમત, વાયની કિંમત અને ઝેડની કિંમત શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પ્રશ્નનું નિરાકરણ કરીએ. તો પહેલા પ્રશ્નમાં બંને મેટ્રિક્સને આપણે સરખાવેલા છે, એટલે કે ઇઝ ઇક્વલ ટુ છે. તો ઇઝ ઇક્વલ ટુ ક્યારે કહી શકે, બરાબર, બે મેટ્રિક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યારે કહેવાય? તો ઇઝ ઇક્વલ ટુ એટલે બંને સમાન થયા, તો એનો મતલબ એમ થયો. તો વિદ્યાર્થી મિત્રો આનો પ્રત્યેક ઘટક એના સામેના ઘટક સાથે સમાન હોવો જરૂરી છે. પછી બીજો ઘટક છે એ બીજા ઘટક સાથે સમાન હોવો જોઈએ. ત્રીજો ઘટક છે એ ત્રીજા ઘટક સાથે, કારણ કે તો જ બરાબર શક્ય છે. બે મેટ્રિક્સ વિદ્યાર્થી મિત્રો ક્યારે સમાન છે એમ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો એટલું સમજી લેજો કે બે મેટ્રિક્સ, માની લો કે મેં લખ્યો એક મેટ્રિક્સ લખો 5, 7, 3 અને 2, તો વિદ્યાર્થી મિત્રો આને જો મારે ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ લખવો હોય તો, બરાબર, બીજો દુનિયાનો, બરાબર છે, કોઈ એવો મેટ્રિક જે આની સાથે મારે જો સમાન કેવો હોય, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારે ફરજિયાત 5, 7, 3 અને 2 આ જ લખવા પડે, બરાબર છે. મતલબ કે બે મેટ્રિક્સની સમાનતા કોને કહેવાય? તો કે એના પ્રત્યેક ઘટક એકબીજા સાથે સમાન હોય, મતલબ કે એકરૂપતા જેવું છે, બરાબર છે. આપણે આગળના ધોરણમાં શીખી ગયા એની જેમ, બરાબર છે. તો અહીંયા આ મેટ્રિક્સ એ બરાબરના બીજો મેટ્રિક્સ ચીપકાય, બીજું નામ આપો, બી આપો, આ નામ નોખું આપી શકાય, બરાબર છે. બાકી એની અંદર વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ઘટક સમાન હોવા જોઈએ. જો કોઈ ઘટક વિદ્યાર્થી મિત્રો -7 હોય અને આ બાજુ +7 હોય તો પણ સમાન કહેવાશે નહીં, બરાબર, નહીં એટલે નહીં, સંપૂર્ણ -7 હોય તો આને પણ આપણે -7 જ લખવું પડે, તો જ બે મેટ્રિક્સ સમાન છે એમ કહી શકાશે. તો એ નાતે વિદ્યાર્થી મિત્રો પહેલો ઘટક પહેલા ઘટક સાથે સરખાવો, એટલે કે 4 = y થશે, 3 = z થવા જોઈએ, પછી x = આપણે મળશે 1, બરાબર, તમે જોઈ શકો છો x = 1 મળશે, અને 5 = 5 મળશે, બરાબર છે. એટલે બની શકે કોઈ ઘટક સંપૂર્ણ સરખા જ હોય, બાકીના ગોતવાવાળા ઘટકને તમારે સરખાવી દેવાનો. આપણે બિલકુલ ચિંતા કરવાની નથી, વચ્ચે બરાબરની નિશાની આપેલી છે, બરાબર એટલે કે બિલકુલ બરાબર, પહેલો ઘટક પહેલા ઘટક સાથે સંપૂર્ણપણે મેચિંગ હોવો જોઈએ, સંપૂર્ણપણે ફિક્સ એક સરખો જ હોવો જોઈએ, તો જ બરાબર થાય, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ રીતે કિંમત મળશે, તો આના ઉપરથી આપણે એક્સ વાય ઝેડની કિંમત કુલ આ રીતે લખી શકીએ, તેથી x = 1, y = 4, બરાબર છે, અને z = 3. તો પહેલા પ્રશ્નનો આપણે આ રીતનો આન્સર મળશે, બરાબર, એક્સ વાય ઝેડની કિંમત આ રીતે મળશે. એ જ રીતે હવે આપણે બીજો પ્રશ્ન જોશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન ગણવા જઈ રહ્યા છીએ. તો બીજા પ્રશ્નમાં પણ વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચે બરાબરની નિશાની છે. આ એક સરસ પ્રશ્ન છે.
બરાબર છે કે બંને વચ્ચે બરાબર નિશાની છે, તો મતલબ એમ છે પેલો ઘટક પેલા ઘટક હારે, બીજો બીજા, ત્રીજો ત્રીજો, ચોથો ચોથા હારે સંપૂર્ણપણે સમાન જ છે. બરાબર છે, તો ચાલો શરૂઆત કરી દઈએ. ચાલો કે આ પેલો ઘટક છે યાની એ સરખો હશે, મીન્સ કે એક્સ જવાબ. બીજો સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે, એક્સ પ્લસ વાય, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ. બરાબર છે, પછી બે ને બે એટલે સરખા છે દર્શાવવું કંઈ મહત્વનું નથી, ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ થાય. બરાબર છે, હવે ફાઈવ પ્લસ ઝેડ, બરાબર છે, એને તમે સરખાવી શકશો. બરાબર છે, બીજા સમીકરણમાં આપણે મળશે ફાઈવ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ. બરાબર છે, અને હવે ત્યારબાદ ત્રીજી સરખામણીમાં મળશે એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આઠ. બરાબર, ત્રીજી સરખામણી જે છે આપણી એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આઠ, તમને ત્રણ વસ્તુ સમાનતા વાળી મળી. બરાબર, પેલો ઘટક ને પેલા સાથે, આનો ઘટક અને આ ઘટક બંને અનુરૂપ ઘટકો સાથે સમાન છે. બરાબર છે, બે શ્રેણીકોની સમાનતાની વ્યાખ્યા. ચાલો હવે શું કરશું, તો વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે જવાબ બહુ સ્પષ્ટ મળી જશે, કારણ કે ઝેડ ની આગળ પણ સંખ્યા, પાછળ પણ સંખ્યા, ઝેડ થનગની રહ્યો છે સૂત્રને કરતા બનવા માટે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આપણે આવશે વિદ્યાર્થી મિત્રો પાંચ માઇનસ પાંચ, એટલે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આવશે જીરો. તો વિદ્યાર્થી મિત્રો ઝેડ ની કિંમત આપણે પ્રાપ્ત થઈ ગઈ. બરાબર, એટલે કાર્યક્રમ પૂરો કે ઝેડ બરાબર જીરો હોવું જોઈએ. જો કે વિદ્યાર્થી મિત્રો અહીંથી સીધું જ ખબર પડી ગઈ, ઝેડ આ ઘટક સાથે સમાન છે, તો પાંચ વત્તા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાંચ હોય તો મતલબ ઝેડની કોઈ કામગીરી એમાં છે જ નહીં, ઝેડ સંખ્યા તટસ્થ હોવી જોઈએ. બરાબર, કે જેને પાંચમાં ઉમેરતા ફરીથી જવાબ પણ હું થાય છે, પાંચ જ થાય છે, એક પ્રકારની સમીકરણાત્મક રજૂઆત છે. ફાઈવ પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ, મતલબ કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોવા જોઈએ. બરાબર છે, હવે મામલો આ બે વચ્ચે જ છે, એક્સની અને વાયની કિંમત કેટલી. તો વિદ્યાર્થી મિત્રો આ બે માંથી કોઈ પણ એકને આપણે સૂત્રના કરતા બનાવવા પડશે. બરાબર છે, સોલ્યુશન માટે. બરાબર, તો સૌથી ઈઝી છે આપણે પેલા સમીકરણમાંથી સૂત્રના કરતા બનાવીએ. બરાબર છે, તો અહીંયા આપણે લઈ શકીએ કે વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ માઇનસ એક્સ. માની લો કે આપણે વાયને સૂત્રના કરતા બનાવીએ, વાય ઇઝ ઇક્વલ ટુ સિક્સ માઇનસ એક્સ, એ કિંમત હવે આપણે આ સમીકરણમાં મૂકી શકીએ. તેથી x કૌંસમાં y ની જગ્યાએ 6 માઈનસ x આવશે, ઇઝ ઇક્વલ ટુ થઈ જશે કેટલા 8. બે સમીકરણને સમાધાન કરવાની રીત કે આમાંથી કોઈ પણ એકને બરાબર છે સૂત્રન કરતા બનાવો અને e કિંમતને આદેશ સ્વરૂપે આપણે આમાં મૂકી દઈએ. બરાબર, y ની કિંમત મેળવી તો y તરીકે મૂકી દઈએ. બરાબર છે, x ને બનાવ્યો હોય તો x માં મૂકી દઈએ, y ને બનાવો તો y માં. બરાબર છે, તો આ રીતે આપણે મળશે, અંદર ગુણાકાર કરશું તો આવશે 6x માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8. બધા મૂળ બાજુ લઈ જાઓ એટલે 0 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ થઈ જશે, x સ્ક્વેર 6x ચાલી બાજુ જશે એટલે માઇનસ 6x અને પ્લસ 8. બરાબર છે, તો આનો અંદર ગુણાકાર કરી બધા પદને આ એક બાજુ લઈ ગયા તો આપણે જાણીએ છીએ કે ત્રિપદી બનશે. બરાબર છે, કે જેમાં 8ના એવા ભાગ પાડો કે જેથી 6 આવશે. તો વિદ્યાર્થી મિત્રો વેરી ઇઝી, 4 2 8 ને 4 ને 2 6, તો આના જવાબમાં આવશે 0 ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 4 અને એક્સ માઇનસ 2. બરાબર, જેથી ગુણાકાર 4 2 ને 8 ઓછરો છે વત્તા અને બે બાદ બાકી માઇનસ. તો આનો મતલબ એમ થાય કે તો x ના આપણે બે જવાબ મળશે, કારણ કે x બરાબર 4 કે પછી x બરાબર 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે x ની એક કિંમત ગોતવાની હતી એની બદલે આપણે બે કિંમત મળી, ખૂબ સરસ. બરાબર છે, હવે આપણે x ની કિંમત અનુરૂપ આપણે ગોતશું. હવે ખાલી x z ની કિંમત તો છે જ આપણી પાસે, અને x ની કિંમત પણ આવી ગઈ, હવે ખાલી ગોતવાની છે y ની. તો y ની કિંમત ગોતવા માટે